नमस्कार वाला विद्यार्थी मित्र, आगळना विडियो लेक्चरमां आपणे बहुपदी प्रकरणना भाग नंबर एक नो अभ्यास कर्यो। मित्रों, भाग नंबर बे नो अभ्यास आपणे करवा जई रह्या छीए। त्यारे सौप्रथम भाग एक में आपणे बहुपदीना प्रकारनी चर्चा करी। मित्रों, बहुपदीनी घातनी चर्चा सौप्रथम करीए तो बहुपदीनी घात सौप्रथम पहेला पूर्णांक संख्या होवी जोईए। એટલે કે કાં જીરો હોય, એક હોય, બે હોય, ત્રણ હોય, એવી ઘાત હોવી જોઈએ। ઋણ ઘાત ના હોય, ઋણ એટલે માઇનસ સંખ્યા કોઈ ક્યારેય ઘાતમાં હોય નહીં તો એને બહુપદી આપણે કહી શકીએ નહીં। સાથે સાથે અપૂર્ણાંક ઘાત પણ ચાલે નહીં। મિત્રો ધ્યાન રાખજો, અપૂર્ણાંક સહગુણક ચાલે પણ ઘાત જે છે એ અપૂર્ણાંકમાં હોવી જોઈએ નહીં, એને આપણે બહુપદી કહીએ છીએ। મિત્રો, બહુપદીના પ્રકારની પણ આપણે ભાગ નંબર એકમાં ચર્ચા કરી કે અલગ અલગ પદની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર કહી શકાય, એકપદી, દ્વિપદી અને ત્રિપદી। જ્યારે ઘાતની દ્રષ્ટિએ પણ મિત્રો અચળ બહુપદી, શૂરેક બહુપદી, બે ઘાત હોય તો દ્વિઘાત બહુપદી, ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી અને શૂન્ય માત્ર આપે તો શૂન્ય બહુપદી કહી શકાય। મિત્રો, હવે આપણા પ્રકરણને આપણે આગળ ધપાવીએ અને વિગતે જે કંઈ આપણે અભ્યાસ કર્યો છે એના આધારે મિત્રો આપણે પ્રકરણની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ મિત્રો સ્વાધ્યાય નંબર 2.1 ના પ્રથમ એક્ઝામ્પલ એટલે કે પહેલા દાખલાથી આપણે આપણો અભ્યાસ ચાલુ કરીએ। તો 2.1 સ્વાધ્યાય નંબર ના દાખલા નંબર 1 નો આપણે આ ભાગ નંબર 2 માં અભ્યાસ કરીએ। તો પ્રથમ દાખલો મિત્રો જેમાં પેટા પ્રશ્ન છે, પ્રશ્ન આપણને આપેલો છે મિત્રો કે નીચે આપેલ બહુપદીમાંથી એટલે કે અભિવ્યક્તિઓમાંથી કઈ બહુપદી એકચલ બહુપદી છે અને કઈ એકચલ બહુપદી નથી। તો મિત્રો, એકચલ બહુપદી, એકચલ એટલે જેમાં એક જ ચલ આવેલો હોય, ચલ એટલે x, y, z, p, q, s, p આ બધાને આપણે ચલ કહીએ છીએ। તો મિત્રો, એ તો આપણે રકમ જોઈને કહી શકીએ કે જે આપણને દાખલો આપેલો છે એમાં માત્ર જો એક જ ચલ જોવા મળતો હોય તો એ એકચલ બહુપદી હોય, હોય જ એવું નહીં હોય। કારણ કે ક્યારેક એવું પણ બનશે ચલ એક જ હોય પણ એની ઘાત જે છે એ પૂર્ણાંક સંખ્યા ન હોય તો એ બહુપદી કહેવાય નહીં। તો મિત્રો, આવો વિગતે અભ્યાસ કરીએ। સૌ પ્રથમ પહેલા દાખલાના પહેલા પેટા પ્રશ્નમાં આપણને રકમ આપેલી છે, એમાં કીધું છે કે 4x² - 3x - 3x - 7 આ બહુપદી એકચલ બહુપદી છે કે નહીં એ માત્ર આપણે જણાવવાનું છે અને સાથે કારણ આપવાનું છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સંપૂર્ણ બહુપદીમાં માત્ર ચલ તરીકે એક જ પદ આપણને જોવા મળે છે, એમાં એક સિવાય બીજો કોઈ ચલ નથી। આ તો અચળ સંખ્યા એટલે એનું તો જોવાનું જ ના હોય। અહીંયા ચલ તરીકે કોણ છે? x છે। અહીંયા ચલ તરીકે કોણ છે? x છે। તો મતલબ કે મિત્રો, આ જે બહુપદી આપણને આપેલી છે એમાં બીજું એ જોવાનું કે ઘાત x ની જોવાની। તો અહીંયા ઘાત કેટલી છે? x ની 2 છે। અહીંયા કેટલી ઘાત? કાંઈ ન હોય તો 1 હોય। તો યક ઘાત પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા જ છે, મતલબ અપૂર્ણાંક કંઈ નથી કે પોઈન્ટમાં નથી કે માઇનસ પણ નથી। તો એનો મતલબ આ બહુપદી છે, આનાથી બહુપદી છે એવું નક્કી થઈ ગયું અને ચલ પણ એક જ છે। તો આપણે કહી શકીએ કે મિત્રો, આપેલ બહુપદી એકચલ બહુપદી છે, આપેલ બહુપદી એકચલ બહુપદી છે। કારણ આપવાનું કીધું છે મિત્રો આપણને, તો લખી શકીએ આપણે કારણ કે મિત્રો અહીંયા ચલ x એક જ છે, ચલ x એક જ છે અને એક જ ચલ છે અને x ની ઘાત કેવી છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે મિત્રો। આમ પહેલા દાખલાના પેટા પ્રશ્ન નંબર 1 માં આપણે કહી શકીએ
કે જે બહુપદી છે એમાં એક જ ચલ છે એટલે એક ચલ બહુપદી કહેવાય। મિત્રો બીજો પેટા પ્રશ્ન જોઈએ તો એમાં આપણને આપેલી છે રકમ કે y નો વર્ગ વત્તા રૂટ 2। બીજા પેટા પ્રશ્નમાં રકમ છે y નો વર્ગ વત્તા રૂટ 2। અહીંયા તમે જોઈ શકો છો કે y નો વર્ગ એટલે ચલ કોણ કહેવાય y કહેવાય તો રૂટ 2 એટલે એ તો અચળ સંખ્યામાં આવે મિત્રો રૂટ 2 એની સાથે કોઈ ચલ નથી તો એનો મતલબ કે આખે આખી રકમમાં આપણને ચલ તરીકે y એક જ જોવા મળે છે। બીજું કે y એક જ જો ચલ હોય તો એની ઘાત જોઈ લેવાની તો અહીંયા y ની ઘાત કેટલી છે 2 છે અને y ની ઘાત અહીંયા 2 હોવાથી આપણે કહી શકીએ મિત્રો કે આ બહુપદી પણ કેવી છે એક ચલ બહુપદી છે એક ચલ બહુપદી છે। કેમ તો કે એમાં મિત્રો માત્ર માત્ર y એક જ ચલ છે બીજું કોઈ છે નહીં અને ઘાત કેવી છે પૂર્ણાંક છે એનું કારણ મિત્રો કે ચલ એક જ છે y અને એની ઘાત પણ પાછી કેવી છે પૂર્ણાંક સંખ્યા છે અને તેથી એ કેવી બહુપદી કહેવાય એક ચલ બહુપદી કહેવાય। મિત્રો ત્રીજા પેટા પ્રશ્નમાં આપણે ચર્ચા કરીએ તો એમાં આપણને આપેલું છે ત્રણ ત્રણ વર્ગમૂળમાં ટી આપેલા છે મિત્રો ત્રણ વર્ગમૂળમાં ટી વત્તા ટી ગુણાકારમાં રૂટ 2। આ ત્રીજા પેટા પ્રશ્નમાં મિત્રો તમે સમજી શકો છો કે અહીંયા ચલ તરીકે તમે જો તમે કહેશો કે અહીંયા ટી છે સર સાથે સાથે પહેલા પદમાં ટી છે તો આ પણ એક ચલ બહુપદી કહેવાય પરંતુ મિત્રો આ દાખલામાં ચલ એક જ છે ટી પરંતુ ટી ની તમે ઘાતની ચર્ચા કરો તો અહીંયા હું આને આમ લખી શકું ત્રણ ટી ની વર્ગમૂળ એટલે ટી ની કેટલી ઘાત કહેવાય વર્ગમૂળ એટલે અડધું કહેવાય 1/2 ઘાત થાય વત્તા ટી ગુણ્યા રૂટ 2 તો એનો મતલબ મિત્રો અહીંયા ઘાત જે છે એકના છેદમાં 2 એ અપૂર્ણાંક આવી અને બહુપદીનો નિયમ છે કે ઘાત પૂર્ણાંક હોવી જોઈએ તો અહીંયા જે આ ત્રીજો દાખલો છે મિત્રો એ બહુપદી નથી કારણ કે ટી ની ઘાત પૂર્ણાંક સંખ્યા નથી તેનો જવાબ બનશે મિત્રો કે ત્રીજામાં એક ચલ બહુપદી નથી બહુપદી જ નથી એમ એક ચલ બહુપદી નથી મતલબ બહુપદી નથી કેમ તો ટી ની ઘાત પૂર્ણાંક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા નથી અપૂર્ણાંક છે મિત્રો એકના છેદમાં 2 એટલે શું કહેવાય અપૂર્ણાંક કહેવાય તો ત્રીજા દાખલામાં આપણે કહી શકીએ કે એ બહુપદી નથી કારણ એવું છે કે ચલ ભલે ટી એક જ હોય પરંતુ એની ઘાત પૂર્ણાંક નથી। ચોથો દાખલો જે મિત્રો આપણને આપેલો છે એની ચર્ચા કરીએ એમાં આપણને આપેલું છે કે વાય વત્તા 2/2 વાય। મિત્રો જેમ ત્રીજા દાખલામાં આપણે જોયું એમ ચોથા દાખલામાં પણ જોવો જોઈએ તમે તો તમને તરત એવું લાગશે કે સર આમાં પણ ચલ તો એક જ છે હા જુઓ તમે અહીંયા વાય આ પેલા પદમાં પણ વાય આ જે દ્વિપદી આપણને આપેલી એના બે પદમાં વાય એક જ ચલ છે પરંતુ મિત્રો અહીંયા વાયમાં કાંઈ વાંધો નથી આપણને વાયની એક ઘાત છે પણ અહીંયા મિત્રો વાયની એક ઘાત ન કહેવાય છે એક ઘાત પણ એ છેદમાં છે અને છેદમાં હોય એને અંશમાં લઈ જાઓ તો ઘાત પ્લસ હોય તો કેવી થઈ જાય મિત્રો માઇનસ થઈ જાય એટલે આનું સાદરૂપ હું આવી રીતે આપી શકું ચોથા દાખલાનું શું તો જોજો અહીંયા વાય વત્તા 2 વાય ઉપર જાય એટલે પ્લસ એકમાંથી કેવી થઈ જાય માઇનસ એક ઘાત થઈ જાય અને માઇનસ ઘાત હોવાથી એ બહુપદી નથી રહેતી મિત્રો એટલે એને બહુપદી કહેવાય નહીં તો અહીંયા આપણે લખશું મિત્રો પાછું શું તો કે બહુપદી નથી બહુપદી નથી કેમ તો કે કારણ કે વાયની ઘાત ઋણ છે ઋણ ઘાત ચાલે નહીં કેવી હોવી જોઈએ ધન સંખ્યા અને એ પણ પાછી કેવી હોવી જોઈએ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ તો ચોથા દાખલામાં આપણે કહી શકીએ કે બહુપદી નથી અને કારણ કે વાયની ઘાત અહીંયા કેવી જોવા મળે છે આપણને
ऋण घात જોવા મળે છે। ત્યાર પછી હજી મિત્રો પેટા પ્રશ્ન 5 આપણને એક આપેલો છે છેલ્લો દાખલો આપણો એમાં મિત્રો ચર્ચા કરીએ તો એની રકમમાં આપણને આપેલો છે કે x ની 10 ઘાત x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત। મિત્રો પ્રથમ નજરે જ આપણે જોઈએ ત્યાં ખ્યાલ આવી જાય કે અહીંયા આ ચારે ચાર દાખલા કરતા રકમ કંઈક અલગ આપેલી છે। શું અલગ છે તો કે એ જો x ની 10 ઘાત એટલે ચલ કોણ કહેવાય x કહેવાય, અહીંયા y ની 3 ઘાત એટલે ચલ કોણ કહેવાય y કહેવાય, અને એ જ રીતે અહીંયા t ની 50 ઘાત એટલે ચલ કોણ કહેવાય t કહેવાય। તો આમ મિત્રો અહીંયા અલગ અલગ ત્રણ ચલ જોવા મળે x y અને t। તો આ પ્રથમ પ્રશ્નમાં આપણો પ્રશ્ન બેઝિક એવો છે કે એક ચલવાળી બહુપદી છે કે નહીં આપણે કહેવાનું। તો અહીંયા તો પ્રથમ આપણે ખ્યાલ આવી જાય કે એક ચલ નથી પણ કેટલા ચલ છે, ત્રણ ચલ છે। તેથી કહી શકાય કે અહીં મિત્રો એક ચલ બહુપદી નથી, એક ચલ બહુપદી નથી। કેમ? તો કે કારણ કે અહીં એટલે કે આ દાખલામાં x y અને t કેમ તો કે કારણ કે અહીં x y અને t ત્રણ ચલ છે, અને ત્રણ ચલ હોય તો ઈકો ક્યારે એક ચલ બહુપદી ન કહેવાય। તો મિત્રો પાંચ દાખલા જેમાંના પ્રથમમાં આપણે એક ચલ બહુપદી હતી, બીજામાં પણ એક ચલ હતી, ત્રીજામાં એક ચલ નથી, ચલ એક જ છે પરંતુ ઘાત રહી એકના છેદમાં બે હતી, ચોથામાં માઇનસ ઘાત હતી એટલે એ પણ એક ચલ ન કહેવાય, અને પાંચમાં તો ચલ જ ત્રણ છે એટલે એ પણ એક ચલ બહુપદી ન કહેવાય। આમ મિત્રો આ ભાગ નંબર 2ના વિડીયો લેક્ચરમાં આપણે સૌપ્રથમ પ્રકરણ નંબર સ્વાધ્યાય નંબર 2.1માં અભ્યાસ કર્યા છીએ, ત્યારે સ્વાધ્યાય નંબર 2.1માં દાખલા નંબર 1ના 5 પેટા પ્રશ્ન જે 5એ 5માં આપણે મિત્રો બહુપદી એક ચલ છે કે નહીં તેનો આપણે જવાબ આપવાનો હતો। ત્યાર પછી દાખલા નંબર 2માં ચર્ચા કરીએ મિત્રો, બીજો દાખલો આપણને આપેલો છે એમાં પણ પાછા મિત્રો આપણને અલગ અલગ 3 પેટા પ્રશ્ન છે, જેમાંના પ્રથમ પેટા પ્રશ્ન 4 પેટા પ્રશ્ન છે એમાં પ્રથમ દાખલો આપણને આપેલો છે જેમાં રકમ આપેલી છે કે 2 વત્તા x નો વર્ગ વત્તા x। પ્રથમ દાખલાની રકમ કંઈક આવી આપેલી છે, અને પ્રશ્ન એ લોકોએ પૂછેલો છે આપણને કે નીચેના દરેક દાખલામાં x સ્ક્વેર નો સહગુણક શોધો, x સ્ક્વેર નો સહગુણક આપણે બતાવવાનો છે। બહુ સરળ દાખલો મિત્ર, કોઈ પણ અહીંયા સહગુણકનો જવાબ આપી શકે। તો સૌ પ્રથમ પહેલા મિત્રો એક્સ સ્ક્વેર નો સહગુણક મેળવવા માટે એક્સ સ્ક્વેર વાળું પદ લખીએ, તો અહીંયા એક્સ સ્ક્વેર વાળું પદ કયું છે તો માત્ર આમ લખી શકાય, એક્સ સ્ક્વેર વાળું પદ આ છે મિત્રો, એની આગળ સહગુણક હોય પણ અહીંયા કાંઈ નથી, અને કાંઈ ના હોય તો શું હોય મિત્રો એક હોય, તો એક્સ સ્ક્વેર વાળું પદ અહીંયા 1x નો વર્ગ કહેવાય। મિત્રો એક્સ સ્ક્વેર વાળું પદ અહીંયા 1x નો વર્ગ કહેવાય, અને તેથી એક્સ સ્ક્વેર નો સહગુણક શું કહી શકાય મિત્રો 1 કહી શકાય, તો આપણો જવાબ આવશે 1। મિત્રો એક્સ સ્ક્વેર નો સહગુણક આ જે છે 1 એ શું છે તો કે એક્સ સ્ક્વેર નો સહગુણક, મિત્રો સહગુણકને ટૂંકમાં સગુના નામથી ઘણી વાર ઓળખવામાં આવે છે, સગવું એટલે સહગુણક। તો અહીંયા પહેલા દાખલામાં આપણને એક્સ સ્ક્વેર નો સહગુણક 1 મળે છે। ત્યાર પછી મિત્રો એમાં બીજો પેટા પ્રશ્ન છે જેમાં આપણે રકમ તરીકે આપેલું છે એ છે 2 ઓછા x નો વર્ગ અને પ્લસ x ની 3 ઘાત। મિત્રો આપણે બીજા સહગુણક શોધવાના નથી કીધા, પૂછી પણ શકે, જેમ કે અહીં x ની 3 ઘાત નો સહગુણક તો 1 આવે, અચળ પદ તો
तो बे आवे। आपने मात्र केनो सगुणक पूछ्यो छे, बे घात वाला पद नो। तो मित्रों अहीं ईज रीते आपणे लखीए पाछो, सगुणक एक स्क्वेर नो पूछ्यो होय तो आपणे एक स्क्वेर वाळुं पद लखीए। तो मित्रों अहीं एक स्क्वेर वाळुं पद जे छे ई आ छे। तो तमे एमां जोई शको छो, खास मित्रों ध्यान राखवुं, निशानी माइनस छे, ई भूलवुं नहीं। અને કઈ ના હોય તો મેં હમણાં કીધું એમ અહીં જેમ એક હોય તો એક સ્ક્વેર વાળું પદ શું થાય, તો આપણે લખી શકીએ કે માઇનસ, તો આ માઇનસ, કઈ નથી તો સહગુણક કોણ હોય, એક હોય અને એક્સ નો વાર। તો આમ આપણે કહી શકીએ કે અહીંયા સહગુણક તરીકે મિત્રો પ્લસ એક નહીં પણ માઇનસ એક કહેવાય, કારણ કે નિશાની કેવી છે માઇનસ, અહીંયા કેવી હતી પ્લસ, તો અહીંયા પ્લસ નિશાની હતી તો એક્સ સ્ક્વેરનો સહગુણક એક આવ્યું, અહીંયા માઇનસ નિશાની છે તો એક્સ સ્ક્વેરનો સહગુણક માઇનસ એક મળશે, એક્સ સ્ક્વેરનો સહગુણક। ચાલો મિત્રો આમ પ્લસ એક અને માઇનસ એક જે આપણને અનુક્રમે એક્સ સ્ક્વેરના સહગુણક મળી ગયા। ત્રીજો પેટા પ્રશ્ન અભ્યાસ કરીએ મિત્રો। तो त्रीजा पेटा प्रश्न में आपने डेटा में आपेलू है कि पाईना छेद में बी एक्स नो वर्ग वत्ता एक्स। मित्रों रकम जोईने क्यारे गभराव नहीं, सहगुणक कोई पण प्रकारनो होई सके, एमां पूर्णांक संख्या की जरूर नहीं, ध्यान रखो बधुं भेगू न थई जाए, घात फरजियात पूर्णांक संख्या होवी जोईए बहुपदी में, सहगुणक गमे तेवो चाले, अपूर्णांक होय तो पण चाले, रूटमां होय तो पण चाले, माइनस होय तो पण चाले, घात पूर्णांक होवी जोईए, सहगुणक कंई पण चाले। तो अहींया आपणे प्रश्न छे x नो वर्ग नो सहगुणक शोधवानो, x वर्ग वाळुं पद आपणुं क्युं थाय, आ थाय। तो फरी वखत लखी, x स्क्वेर वाळुं पद, वर्ग वाळुं पद अहींया क्युं छे तो कि आ बधुं, एटले क्युं तो पाई ना छेदमां बी गुणाकार में एक्स नो वर्ग। जो आ वर्ग वालू पद हो तो ई वर्ग में एक्स स्क्वेर सीवाय जे कई आए निशानी साथ ई एनो सहगुणक हो, तो अहीं तो निशानी प्लस ज कहवाय, कई न हो तो आ प्लस ज छे, तो आ जे छे ई शू थाय एक्स स्क्वेर नो सहगुणक थाय। तो आपणे लखी शकीए कि पाई ना छेद में बे जे एक्स स्क्वेर नो सहगुणक, एक्स स्क्वेर नो सहगुणक। आ त्रीजा पेटा प्रश्न में मित्रों आपने सहगुणक शू मिलो, पाई भांग्या बे। आज रीते छेलो अने चौथो पेटा प्रश्न आपने आपेलो छे, बीजा दाखला नो चौथो पेटा प्रश्न जेमा आपने रकम आपेली छे मित्रों रूट बे एक्स माइनस एक। खास ध्यान आपजो मित्रों, जो अहीं वर्गमूल जे छे ई एक्स ऊपर होय तो ई बहुपदी न कहेवाय, कारण के तो घात अपूर्णांक थई गई कहेवाय, અહીંયા એક્સ ઉપર નથી એટલે એક્સ ની ઘાત કેટલી છે, એક છે, આ તો એનો સહગુણક છે। સહગુણક મેં અહીંયા કીધું એમ કે ઈ તો ગમે તેવો હોઈ શકે, વર્ગમૂળમાં હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે અને ઋણ સંખ્યા પણ હોઈ શકે। તો અહીંયા મિત્રો એક્સ વર્ગ વાળું પદ જ નથી, જે ચોથો દાખલો આપણને આપેલો છે એમાં એક્સ ની કેટલી ઘાત વાળું પદ છે, એક વાળું, અને એક તો અચળ પદ છે, કઈ નથી। તો એનો મતલબ શું થયો મિત્રો, કે આમાં એક્સ વર્ગ વાળું પદ તમે છે નહીં એટલે એનો મતલબ શું હોય, એનો સહગુણક ઝીરો હોય મિત્રો, કોણ હોય, ઝીરો। આ શીખવા જેવું, જે દાખલામાં તમને જે પદ છે એ નથી આપ્યું તો એનો મતલબ એનો સહગુણક તમારે શું લેવાનો, ઝીરો લેવાનો। તો અહીંયા તમે લખી શકો કે એક્સ વર્ગ વાળું પદ, એક્સ વર્ગ વાળું પદ નથી, અને જો એક્સ વર્ગ વાળું પદ નથી તો એક્સ સ્ક્વેર નો સહગુણક શું મળે મિત્રો, શૂન્ય મળે, યાદ રાખજો। હેરી એ જ રીતે જો આ દાખલામાં કોક આપણને એમ કહીએ કે એક્સ ના ઘન નો સહગુણક શોધો છે તો એ તમે જોઈ શકો છો ત્રણ ઘાત વાળું પદ જ નથી, અને જો ત્રણ ઘાત વાળું ચલ વાળું પદ ન હોય તો એનો સહગુણક શું મળે, ઝીરો મળે। આમ મિત્રો સર્વોપરી સંકુલના માધ્યમ દ્વારા જ્યારે આપણે બહુપદીના ભાગ નંબર બે નો અભ્યાસ કરીએ છીએ ત્યારે સ્વાધ્યાય નંબર 2.1 ના દાખલા નંબર 1 જેના 5 પ્રશ્નો અને દાખલા નંબર 2 જેના 4 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો, જેને ફરી વખત જોઈ લઈએ।
तो पहला प्रश्न में आपने मित्रों एक चल बहुपदी है कि नहीं जवाब आपवानो हतो। तो पहला दाखला में मित्रों एक चल हतो एक घात पण बधी पूर्णांक हती तेथी एक चल बहुपदी है। बीजा दाखला में मित्रों वाय एक चल हतो एनी घात पण बे हती एटले के पूर्णांक हती तो ई पण एक चल बहुपदी है। तीजा दाखला में मित्रों चल टी एक ज हतो पण घात रही एकना छेद में बे हती एटले के पूर्णांक नहोती તેથી એક ચલ બહુપદી નથી કારણ કે ઘાત કેવી પૂર્ણાંક નથી। ચોથા દાખલામાં મિત્રો ચલ વાય એક જ હતો પણ વાયની ઘાત માઇનસ એક હતી એટલે ઋણ ઘાત હોવાથી મિત્રો એ બહુપદી નથી। પાંચમા દાખલામાં મિત્રો એક્સ વાય અને ટી ત્રણ ચલ હતા અને તેથી એ એક ચલ બહુપદી નહોતી। બીજા દાખલામાં મિત્રો આપણને સહગુણક શોધવાના કીધા હતા અને કેના એક્સ વર્ગના કીધા હતા। तो प्रथम दाखला में अहीं एक्स वर्ग ना सहगुणक एक मळे छे। बीजा पेटा प्रश्न में अहीं माइनस निशानी होवाथी सहगुणक माइनस एक मळे छे। त्रीजा दाखला में मित्र अहीं पाई ना छेद में बे सहगुणक मळे छे। चौथा दाखला में मित्र अहीं वर्गवाळुं पद ज नहोतुं अने तेथी आपणे कही शकीए के एनो सहगुणक जीरो कहेवाय छे। तेथी मित्रो एमां एक्स वर्ग ना सहगुणक जीरो मळे छे। आम बहुपदी चेप्टर की शुरुआत में मित्रों आ भाग नंबर बे में आप दाखला नंबर एक अने बे नो अभ्यास करो त्यार पछी कंटीन्यू दाखला त्रण अने चार थी आपणे नवा विडियो लेक्चर में अभ्यास करशू। नमस्ते जय हिंद।